નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુઈંગ સિનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બહેનો, કે જે પોકેટવાળું પેન્ટ હોય એનું કટિંગ કેવી રીતના કટિંગ કરવું. તો ઘણા ભાઈઓ બહેનોને રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે પોકેટવાળું પેન્ટનું કટિંગ બતાવો. તો આ રીતના મેં જે પેન્ટ છે એની ઉપરથી માપ લીધેલા છે, આના ઉપર આપણે કટિંગ કરીશું. આ રીતના અમારે કાપડ મેં 2 મીટર લીધેલું, મેં કાપડ લીધું છે 2 મીટર, એમાંથી મેં આ રીતના એક ટુકડો કટ કરેલો છે. તો આ રીતના આપણે પહેલાં આગળનો ફ્રન્ટનું કટિંગ કરવાનું છે, પછી બેક પાર્ટનું, પછી પોકેટનું. તો આ રીતના મેં ઉથમું કાપડ રાખીને એક વખત ગળીમાં ફોલ્ડ કરી લીધું છે. આ ગળીવાળો ભાગ છે, આ ખુલ્લો ભાગ છે. ખુલ્લાવાળા ભાગેથી આપણે લંબાઈ લેવાની છે. આ રીતના એક સરખું કાપડ રાખવાનું, અહીંયા તમારે આડાવળું હોય તો કટ કરી લેવાનું છે. હવે આપણે પહેલાં ખુલ્લા ભાગેથી આપણે લંબાઈ લેવાની છે. તો મારે 37 ઇંચની લંબાઈ રાખવાની છે પેન્ટની. તો આપણે બેલ્ટવાળું, આગળ બેલ્ટ ને પાછળ ઇલાસ્ટિકવાળું પેન્ટ બનાવવાનું છે પોકેટ સાથે. તો આ રીતના 1 ઇંચ આપણે બાદ કરીને આપણી લંબાઈ લેવાની છે. તમારે જેટલી પેન્ટમાં તમારી લંબાઈ હોય 1 ઇંચ બાદ કરીને તમારે લંબાઈ લેવાની. તો 37 ઇંચ છે, તો 37 ઇંચે માર્કિંગ કરી લીધું છે મેં. હવે આપણે એક્સ્ટ્રા 2 ઇંચ આપણે નીચે મોરી ફોલ્ડ કરવા માટે લેવાનું છે. તો આ 2 ઇંચ મેં એક્સ્ટ્રા લઈ લીધું છે. હવે આપણે અહીંયા આ ધાર છે, કોર્નર છે, તો એને બાદ કરી લેવાનું 1.5 ઇંચથી, પછી આપણે માર્કિંગ કરવાનું છે બધી જગ્યાએ. આ રીતના 1.5 ઇંચ છોડી દેવાનું છે. આ ધાર છે જે કોર્નર, એક આપણે કટ કરી લેવાની છે. એને બાદ કરીને જ આપણે કમરની લંબાઈને પહોળાઈ લેવાની છે. આ બધે માર્કિંગ આપણે જોઈન કરી લઈએ. આ રીતના મેં બધી જગ્યાએ લાઈનની દોરી લીધી છે. હવે આપણે કમરનું માપ લંબાઈ પહોળાઈ જોવાની છે. તો કમરની પહોળાઈ આપણે છે 32 ઇંચ. 32 ઇંચ તમારે જે તમારા પેન્ટની પહોળાઈ હોય કમરની, એમાં તમારે 4 પાર્ટમાં ડિવાઈડ કરી લેવાનું, પછી એમાં તમારે એક્સ્ટ્રા 2 ઉમેરવાનું. તો આપણે 32નો ચોથો ભાગ થાય 8, 8માં આપણે 2 એક્સ્ટ્રા ઉમેરવાના, એટલે ટોટલ આવશે 10. તો કમર આ 10 એક માર્કિંગ કરી લઉં છું. હવે આપણે આ રીતના સીટની લંબાઈ લેવાની છે ક્રોસ એરિયો દેવા માટે. તો જે આપણું આ માપ છે એમાં આપણે 1 ઉમેરી દેવાનું, એટલે ટોટલ આવે 11. આ સીટની લંબાઈ છે, આપણે જે ગોલાઈ દઈએ એ છે. હવે આપણે પહોળાઈ માપવાની છે. તો આપણે અહીંયા ઉપર 10 લીધું, તો 10 એક માર્કિંગ કરી લેવાનું. હવે આપણે અહીંયા 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું છે. હવે આપણે નીચેની મોરીને આપણે માપવા માટે પહેલાં આપણે આ જે આપણું સીટની પહોળાઈ છે એને આપણે માપી લેવાનું, પછી એનું 1/2 કરવાનું. ટોટલ આવે 12, તો 12નું 1/2 થાય 6, બરાબર? તો 6 એ માર્કિંગ કરી લેવાનું આ રીતના. હવે આપણે મોરી જોવાની છે. તો આપણે મોરીમાં પણ એ રીતના જ આપણે 12 છે એનું તો 6 એ માર્કિંગ કરી લેવાનું છે આ રીતના. આ સીધી આપણે આ રીતના લાઇનિંગ દોરી લેવાની છે. આપણો આગળનો ફ્રન્ટ છે, પાછળના ફ્રન્ટમાં આપણે એક્સ્ટ્રા ઉમેરવાનું હોય છે. આ 6 એ આપણે માર્કિંગ કરી લીધું છે, તમે જોઈ શકો છો. આ રીતના આપણે સીધી લાઇનિંગ એક ડ્રો કરી લેવાની છે. તો તમને ખ્યાલ આવે કે કેવી રીતના મોરીનું નીચેનું માપ લેવાનું હોય છે. આ રીતના આપણે 1/2 કરીને આ રીતના માર્કિંગ કરી લીધું છે. હવે આપણે મોરી છે
ટોટલ આપણી છ, તો આપણે ત્રણ ત્રણ આ રીતના માર્કિંગ કરવાનું. આ સાઈડ ત્રણ લેવાનું છે જે સેન્ટર છે ત્યાંથી, પછી અહીંયા આપણે ત્રણ લેવાનું છે. આ રીતના આપણું ત્રણે ત્રણે માર્કિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ ભાગને જોઈન્ટ કરવાના છે, તો આ રીતના આપણે આ રીતના ગોલાઈમાં આપણે જોઈન્ટ કરવાના હોય છે આ ભાગને. આ રીતના થોડોક આપણે ગોલાઈ દઈ દેવાની આ રીતના. આ ભાગને જોઈન્ટ કરી લેવાનું, પછી આ રીતના આ રાખીને આ ભાગને પણ જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતના આપણે ગોલાઈ દઈ દેવાની છે, તમે જોઈ શકો છો. આ રીતનું આપણે માપ લેવાઈ ગયા છે. હવે આપણે ક્રોસ એરિયાને આ રીતના ગોલાઈ આપી દેવાની છે. હવે આપણે આ ફ્રન્ટ પાર્ટના ભાગને કટિંગ કરી લઈએ. આ રીતના આપણો આગળનો ભાગ કટ થઈ ગયો છે. હવે આપણે પાછળનો ભાગ જોવાનો છે. હવે આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું છે. તો આ કાપડ મેં ઉલટી સાઈડ આ રીતના ફોલ્ડ કરી લીધું છે એક વખત ઘડીમાં. આ ખુલ્લો ભાગ આ સાઈડ છે, આપણે જે લંબાઈ લેવાની છે ખુલ્લા ભાગેથી લેવાની છે. હવે આપણે આ જે કટિંગ કરેલો ભાગ છે એને આ રીતના આપણે રાખી દેવાનો છે. આપણો આગળનો ભાગ આપણે કટ કર્યો એ જ આપણે ભાગ રાખી દેવાનો છે. આપણે પાછળ ઇલાસ્ટિક રાખવાનું છે, તો આપણે પાછળના ભાગે આ રીતના આપણે એક્સ્ટ્રા 3 ઇંચ રાખવાનું છે કાપડ વધારે. આમ આપણે ઇલાસ્ટિક રાખીને પછી ફિટ કરી દેવાનું છે. આ રીતના આપણે 1/2 ઇંચ આ કિનારી છોડીને આ રીતના રાખી દેવાનું છે. હવે આપણે આ ભાગમાં કશું જ વધારવાનું નથી. આપણે આ ભાગમાં જે આપણી ગોલાઈવાળો ભાગ છે ત્યાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. તો આ રીતના હું માર્કિંગ કરી લઉં છું આ સાઈડથી. સેમ આપણે છે આગળનો પાર્ટ, એ જ રીતના આપણે આગળનો પાર્ટ આ રીતના માર્કિંગ કરી લેવાનું છે. આ રીતના આગળનું આ ફ્રન્ટમાં આપણે વધારવાનું નથી. હવે આપણે આમાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા બધી જગ્યાએ લેવાનું છે. હવે બધી જગ્યાએ આપણે 2 ઇંચનું માર્કિંગ કરી લઈએ. આ રીતના આપણે 2 ઇંચ એક્સ્ટ્રા બધી જગ્યાએ લઈ લેવાનું છે. આ રીતના આપણે આ માર્કિંગને બધી જગ્યાએ આપણે 2 ઇંચ લીધું છે અને જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો કે જે રીતે આપણે ક્રોસ એરિયો આપ્યો એ જ રીતના આપી દેવાનું છે. આ રીતના આપણે 3 ઇંચ અહીંયા એક્સ્ટ્રા લેવાનું છે પાછળના ભાગે, ને 2 ઇંચ આપણે સાઈડમાં લેવાનું છે, આ સાઈડ નથી લેવાનું. આ રીતના મેં માર્કિંગ કરી લીધું છે. હવે આપણે પાછળના ભાગનું કટિંગ કરી લઈએ. Yeah.
હવે આપણે આ રીતના તમે જોઈ શકો છો આ પાછળનો આપણો ભાગ તૈયાર થઈ ગયો છે પેન્ટનો આ આપણો આગળનો ભાગ છે હવે આપણે પોકેટનું કટિંગ કરવાનું છે હવે આપણે પોકેટનું કટિંગ કરવાનું છે તો મારે બંને સાઈડ પોકેટ લગાવવાના છે પેન્ટમાં તો મેં આ એક કાપડનો ટુકડો લીધો છે વધેલું તો આ રીતના એક વખત મેં ફોલ્ડ કરેલું છે એ જ રીતના આપણે બંને પોકેટનું એકી સાથે તો આ રીતના ચાર પાર્ટમાં આપણે ફોલ્ડ કરી લેવાનું છે હવે આપણે લંબાઈને પહોળાઈ લઈ લેવાની તો આપણે ટોટલ રાખવાની છે 11 ઇંચ એક 11 ઇંચ એક માર્કિંગ કરી લો ને આ રીતના પહોળાઈ રાખવાની છે 6 આ રીતના 6 એક માર્કિંગ આ રીતના કરી લઈએ માર્કિંગને જોઈન્ટ કરી લઈએ હવે આપણે એક 1.5 ઇંચે અહીંયા માર્કિંગ કરીને આ રીતના ગોલાઈ દઈ દેવાની છે આ રીતના આપણું પોકેટનું શેપ દઈ દેવાનું છે ગોલાઈવાળું પોકેટ બનશે હવે આ આપણે માર્કિંગને કટ કરી લઈએ એકી સાથે આપણે બંને પોકેટનું કટિંગ થઈ જશે આ રીતના આપણું બંને પોકેટનું કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આનું નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતના આનું સુઈંગ કરવું આ રીતના મેં તમને આજે સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું કે પોકેટવાળું આ રીતના પેન્ટનું કટિંગ કેવી રીતના થાય તો આ રીતના આપણો આગળનો ફ્રન્ટ આ બેક પાર્ટ ને આપણા પોકેટના બંને પાર્ટ છે આ રીતના મેં ઇઝી મેથડથી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું કે કેવી રીતના આપણે પોકેટવાળા પેન્ટનું કટિંગ કરી શકીએ તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ